नमस्कार मित्रों, स्वागत है अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आज ना वीडियो में अपने अनाज वितरण जुलाई 2021 विषे माहिती मेळवीशुं। ते पहेला जो अपनी आ चैनल पर नवा होय अने चैनल ने हजु सुधी सब्सक्राइब न करी होय तो चैनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी अपनी चैनल पर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियोनुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करीए आजनो आपणो आ टॉपिक। तो मित्रों, रेशन कार्ड धारकों माटे एक महत्वना समाचार, मफत अनाज वितरण जुलाई 2021। तो ते अन्वये कया रेशन कार्ड में अनाज मळशे, केटलू अनाज मळशे अने जाणो तमने अनाज मळशे के नहीं, तो संपूर्ण माहिती जाणवा माटे आ वीडियो ने छेल्ले सुधी जोता रहेजो, जेथी करी अने अनाज वितरण जुलाई 2021 अन्वये तमने संपूर्ण माहिती ख्याल आवी जाय। तो चालो आपणे हवे जाहेरात जोता जाइए जे गईकालना न्यूजपेपरमां आवेली छे। तो मित्रों, नियामक अन्न अने नागरिक पुरवठा कचेरी गुजरात सरकार द्वारा जे राज्यना रेशन कार्ड धारकों जोग एक अगत्यनी सूचना आ न्यूजपेपरमां आपवामां आवेली छे। तो तेनी विगत जोता जाइए तो राष्ट्रीय अन्न सलामती कायदो 2013 लाभार्थीओने जुलाई 2021 मास दरमियान आधार कार्ड नंबरथी ओळख प्रस्थापित करीने राज्यनी कोईपण वाजबी भावनी दुकान परथी आवश्यक चीज वस्तुनो ठरावेलो जत्थो नीचे मुजबना भावथी मळवापात्र थाय छे। तो अहीं आपणे केटेगरी वाइज जे वस्तुओ मळवापात्र छे तेनो केटलो जत्थो मळवापात्र छे अने कया भावे मळवापात्र छे તે તમામ વિગતો આપેલી છે। તો તે વિગતો આપણે ક્રમશઃ જોતા જઈએ। તો ક્રમ નંબર 1 ઉપર છે ઘઉં। તો મિત્રો, અંત્યોદય કુટુંબને કાર્ડ દીઠ 25 કિલોગ્રામ ઘઉં મળવાપાત્ર થાય છે અને તે 2 રૂપિયાના ભાવથી મળવાપાત્ર થશે। ત્યાર પછી ક્રમ નંબર 2 ઉપર પણ ઘઉં છે, જે અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દીઠ 3.5 કિલોગ્રામ 2 રૂપિયાના ભાવથી મળવાપાત્ર થશે। ત્યાર પછી ક્રમ નંબર 3 ઉપર છે ચોખા, જે અંત્યોદય કુટુંબને કાર્ડ દીઠ 10 કિલોગ્રામ 3 રૂપિયાના ભાવથી મળવાપાત્ર થશે। ત્યાર પછી આગળ ક્રમ નંબર 4 ઉપર પણ ચોખા છે, જે અગ્રતા ધરાવતા કુટુંબોને લાગુ પડે છે, તો તે વ્યક્તિ દીઠ છે તે 1.5 કિલોગ્રામ 3 રૂપિયાના ભાવે મળવાપાત્ર થશે। ક્રમ નંબર 5 જોઈએ તો તેમાં તુવેર દાળ છે, જે અંત્યોદય કુટુંબને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ મળવાપાત્ર થાય છે અને તે 71 રૂપિયાના ભાવથી મળવાપાત્ર થશે। અને તે જ પ્રમાણે અગ્રતા ધરાવતા કુટુંબોને પણ કાર્ડ દીઠ 1 કિલોગ્રામ તુવર દાળ મળવાપાત્ર થાય છે, તે પણ રૂપિયા 71 પ્રતિ કિલોના ભાવથી મળવાપાત્ર થશે। ત્યાર પછી ક્રમ નંબર 7 છે ખાંડ નિયમિત, જે બીપીએલ કેટેગરીના રેશન કાર્ડ ધારકોને વ્યક્તિ દીઠ 350 ગ્રામ 22 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી મળવાપાત્ર થશે। અને ખાંડ નિયમિત જે અંત્યોદય કુટુંબને છે તે 3 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ 1 કિલોગ્રામ 15 રૂપિયાના ભાવથી મળવાપાત્ર થશે અને 3થી વધુ વ્યક્તિ માટે વ્યક્તિ દીઠ 350 ગ્રામ 15 રૂપિયાના ભાવથી મળવાપાત્ર થશે। ત્યાર પછી મિત્રો, ક્રમ નંબર 9 ઉપર છે આયોડાઇઝ મીઠું, જે અંત્યોદય અને બીપીએલ બંને કુટુંબને 6 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ 1 કિલોગ્રામ 1 રૂપિયાના ભાવથી મળવાપાત્ર થશે અને 6થી વધુ વ્યક્તિ માટે કાર્ડ દીઠ 2 કિલોગ્રામ 1 રૂપિયાના ભાવથી મળવાપાત્ર થશે। છેલ્લે ક્રમ નંબર 10 ઉપર કેરોસીન છે, તો કેરોસીનની પાત્રતા ધરાવતા બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને વ્યક્તિ દીઠ 2 લીટર અને મહત્તમ 8 લીટરની મર્યાદામાં જે સ્થાનિક રીતે કલેક્ટરશ્રીએ નક્કી કરેલા રાહત દરે પ્રતિ લીટરના ભાવથી મળવાપાત્ર થશે। ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ તો ભારત સરકારની જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના એટલે કે PMGKAY હેઠળ જે રાષ્ટ્રીય અન્ન સલામતીના કાયદા એટલે કે NFSAમાં સમાવેશ થયેલા હોય તેવા લાભાર્થીઓને ઘઉં તથા ચોખા રાહત દરે નિયમિત જથ્થા ઉપરાંત નીચે મુજબના પ્રમાણથી વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવશે। તો મિત્રો, આપણે જે અહીંયા ઉપર જોઈ ગયા તે મુજબનો જથ્થો તો જે રાહત દરે મળવાપાત્ર થાય જ છે, પણ તે ઉપરાંત છે તે જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આ પ્રમાણે છે તે વિનામૂલ્યે જથ્થો મળવાપાત્ર થશે, એટલે કે જે રેગ્યુલર જથ્થો મળે છે તે તો મળશે જ, પણ તે સિવાયનો આ જથ્થો વિનામૂલ્યે આપવામાં આવશે। તો મિત્રો, તેની વિગતમાં આપણે જોઈએ તો ઘઉં
અને તેમાં મળવાપાત્ર જથ્થો છે તે 3.5 કિલોગ્રામ પ્રતિ વ્યક્તિ વિના મૂલ્યે મળવાપાત્ર થશે, અને ચોખાની વાત કરીએ તો 1.5 કિલો પ્રતિ વ્યક્તિ વિના મૂલ્યે મળવાપાત્ર થશે। ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો, વન નેશન વન રેશન કાર્ડ યોજના અંતર્ગત દેશના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના લાભાર્થીઓ ગુજરાત રાજ્યના કોઈ પણ ગામ કે શહેરની વાજબી ભાવની દુકાનેથી અનાજનો જથ્થો મેળવી શકશે। તે ઉપરાંત મિત્રો, જે વન નેશન વન રેશન કાર્ડ યોજના છે તે અંતર્ગત ગુજરાત રાજ્યના કોઈ પણ જિલ્લાના લાભાર્થી સમગ્ર રાજ્યના કોઈ પણ ગામ કે શહેરની કોઈ પણ વાજબી ભાવની દુકાનેથી પોતાનો મળવાપાત્ર અનાજનો જથ્થો મેળવી શકશે। ત્યાર પછી મિત્રો, જે લાભાર્થી છે તે પોતાના બંને હાથ પૈકી કોઈ પણ એક હાથના અંગૂઠા કે આંગળી વડે પોતાની આધાર આધારિત ઓળખ પ્રસ્થાપિત કરી અને વિકલ્પે પોતાના રજીસ્ટર્ડ કરાયેલ મોબાઈલ નંબર પર ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ મેળવી અને અન્નનો પુરવઠો મેળવી શકશે। ત્યાર પછી જોઈએ તો વાજબી ભાવની દુકાન પરથી રેશનિંગની ચીજ વસ્તુનો જથ્થો મેળવવા માટે આધાર નંબર, બેંક એકાઉન્ટ નંબર તથા મોબાઈલ નંબરની નોંધણી કરાવવા માટે મામલતદાર કચેરી કે પછી ઝોનલ કચેરીનો સંપર્ક કરવા વિનંતી। ત્યાર પછી જોઈએ તો જે લાભાર્થી આધાર કાર્ડ ધરાવતા ન હોય તેવા સંજોગોમાં પ્રવર્તમાન નિયમ અનુસાર જે 13 વૈકલ્પિક પુરાવાઓ છે તે પૈકીનો કોઈ પણ એક પુરાવો વાજબી ભાવની દુકાન પર રજૂ કરેથી મળવાપાત્ર આવશ્યક ચીજવસ્તુનો જથ્થો છે તે મેળવી શકાશે। અને પુરવઠા વિષયક માહિતીની પારદર્શિતા માટે પોર્ટલ dcs-dof.gujarat.gov.in તથા જે ipds.gujarat.gov.in ની વેબસાઇટ છે તેના પરથી આ માહિતી મેળવી શકાય છે। ત્યાર પછી આપણે ફરિયાદ નિવારણ બાબતે જોઈએ તો રેશન કાર્ડ ધારકોને પોતાનો મળવાપાત્ર જથ્થો સમયસર ન મળતો હોય, જથ્થો પૂરતા પ્રમાણમાં ન મળતો હોય કે પછી જથ્થાની ગુણવત્તા અંગે અસંતોષ હોય, જથ્થાની રિસિપ્ટ ન મળતી હોય તો આપની દુકાન સાથે સંકળાયેલ તકેદાર સમિતિના સભ્યોનો સંપર્ક કરી અને તેમજ સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર શ્રી એટલે કે RAC ને ફરિયાદ કરી શકાશે। ઉક્ત અધિકારી શ્રીના નિર્ણયથી નારાજ થયા હોય તો તે અંગેની અપીલ ગુજરાત રાજ્ય અન્ન આયોગ અન્ન ભવન ટાઉન હોલની બાજુમાં સેક્ટર 17 ગાંધીનગર ટેલિફોન નંબર 079-232-58483 પર અથવા તો ઈમેલ એડ્રેસે sfc-gujarat@gov.in ઉપર મેલ પણ કરી શકાશે। તે ઉપરાંત અહીંયા મિત્રો હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવેલ છે, તો હેલ્પલાઇન નંબર છે 1800-233-5500। તે ઉપરાંત મિત્રો 1967 પણ કોલ કરી શકાશે અને તેના વિકલ્પે ત્રીજો નંબર પણ છે 1444-5, તો આ નંબર ઉપર તમે હેલ્પ મેળવી શકો છો। તો મિત્રો આ પ્રમાણે જુલાઈ માસમાં અનાજનું વિતરણ કરવામાં આવશે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।